પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે શ્રાવણ માસની પૂનમ સાથે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ભક્તજનોનું ગોડાપુર ઉમટી પડ્યું હતું ચામુંડા માતાજીના ચરણોમાં ભક્તજનોએ પોતાનું શિશ નમાવી પવિત્ર બન્યા હતા સાથે જ ભક્તિમાં લીન લોકોએ કોરોના ગાઈડલાઇન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા સમગ્ર ભારતમાં ગતરોજ પવિત્ર શ્રાવણ માસની પૂનમના દિવસે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેન તેના ભાઈની રક્ષા માટે સુતનનો તાંતણો પહેરાવીને માતાજી પાસે ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે અને આ તહેવાર ઉત્સાહથી ઉજવાતો હોય છે ત્યારે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા અને બહેન પોતાના ભાઈની રક્ષા માટે માતાજી પાસે પ્રાર્થના કરવા માટે ડુંગર પર 635 જેટલા પગથિયા ચડીને અરજ કરવા માટે આવતી હોય છે જેને લઈને ગતરોજ પૂનમ અને રવિવાર તેમજ રક્ષાબંધન આ ત્રણેયનું મિલન હોવાથી ભક્તજનોનું ગોડાપુર ઉમટ્યું હતું અહીં ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને ભક્તજનોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જેવી સરકારી ગાઈડલાઇનનું પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાં દર્શન કરવાની લાલચમાં લોકો કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા નજરે જોવા મળે છે વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યૂઝ ચોટીલા